આપણે પીએસસી એક્ઝામ 6 માટે જે લેવાની હતી એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે પૂરા કર્યા હવે આપણે ધોરણ 8 માટે લેવાતી એનએમએમએસ એક્ઝામ તમને ખ્યાલ હશે કે એનએમએમએસ એક્ઝામ જે 2022 ની અંદર હવે આવશે એના ફોર્મ ભરવાના કમ્પ્લીટ થઈ ગયા છે તો એટલા માટેના હવે એવા ગણિતના ટોપિક્સ આપણે પૂરા કરીશું જે જે ઇમ્પોર્ટન્ટ હશે બીજું કે પીએસસી એક્ઝામ જે ધોરણ 6 માટેની એનું મટીરીયલ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકેલું છે તો એ લિંક પર જોઈને જરૂર તેને ડાઉનલોડ કરી દેજો એમાં જુદી જુદી બુક્સ મૂકેલી છે જુદા જુદા વર્ષના પેપરો પણ મૂકેલા છે તો કે જેથી કરી તમને ખ્યાલ આવશે એમાં બરાબર ચલો તો આજે આપણે એનએમએમએસ એક્ઝામ 2022 એની અંદર આપણે શરૂ કરીએ ગણિતનો પહેલો ટોપિક શ્રેણી પૂર્ણ કરો હવે શ્રેણી પૂર્ણ કરો એટલે શું શ્રેણી શ્રેણી એટલે કે કઈ સંખ્યાઓની શ્રેણી આપે છે એટલે કે સંખ્યાઓની આખી સાંકળ અહીં આની વાત કરીએ તો કે શ્રેણીની વાત કરીએ તો શ્રેણી જો મિત્રો અહીં 11 છે તો 11 માંથી એટલે કે કેટલામાંથી 11 બાદ કરું તો 2 વધે તો 13 માંથી 11 બાદ કરું તો 2 મળે તો આમ આપનો આન્સર આવશે 13 આવશે બરાબર હજુ આપણે આગળ આવી શ્રેણી જોવી હોય તો આ રીતે આપણે શ્રેણી પૂર્ણ કરી શકીએ દાખલા તરીકે જો હજુ કોઈ આગળ શ્રેણી મારે પૂરી કરવી હોય તો આગળ કઈ સંખ્યા આવે તો હવે એની આગળ જો 13 છે તો કઈ સંખ્યામાંથી 13 બાદ કરું તો 2 મળે તો 15માંથી 13 બાદ કરીએ તો 2 મળે ઓકે આ રીતે આપણી આ શ્રેણી અહીંયા પૂર્ણ થઈ તો જોઈએ હવે અમુક શ્રેણીઓ જે આપણે યાદ રાખીએ જો તમને યાદ રાખી શીખવાડું કે એકી સંખ્યાઓની શ્રેણી ચલો એકી સંખ્યાઓની શ્રેણી એટલે એકી સંખ્યાઓ એટલે કે એકી સંખ્યા તો 1 3 5 7 9 11 13 અનંત સુધી આવે બરાબર આ એકી સંખ્યાઓની શ્રેણી છે ચલો એ રીતે બેકી સંખ્યાની શ્રેણી આપણે લખી હોય તો બેકી એટલે તો કે 2 4 6 8 10 12 14 અનંત સુધી બરાબર ચલો આ એકી સંખ્યા બેકી સંખ્યા હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે જેમની શરૂઆત ક્યાંથી શરૂ થતી છે 1 થી તો કે 1 2 3 4 5 6 7 અનંત સુધી આવી જાય બરાબર પછી પૂર્ણ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય તો 0 થી થાય કે 0 1 2 3 4 5 6 7 એમ અનંત સંખ્યાઓ હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જોઈએ આપણે તો કે પૂર્ણ વર્ગ એટલે કે જે એ સંખ્યા જે સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય દાખલા તરીકે જો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓની અંદર સૌપ્રથમ પહેલા તો 1 આવે કારણ કે 1 નો વર્ગ 1 થાય પછી કઈ સંખ્યા આવે 4 આવે 4 તો 4 4 એ કોની પૂર્ણ વર્ગ તો 2 2 નો વર્ગ કેટલો થાય 4 ચલો
બીજી આવશે 9 9 તો 9 એ કોનો વર્ગ થશે 3 નો વર્ગ પછી 16 તો 16 એ કોનો વર્ગ થશે 4 નો પછી 25 કોનો વર્ગ થશે 5 નો પછી 36 તો 36 કોનો વર્ગ થશે 6 નો આ રીતે હવે આપણે જે અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી ચલો અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય અવિભાજ્ય એટલે તો દાખલા તરીકે 2 પછી 3 પછી 5 પછી 7 પછી 11 પછી 13 આમ ક્રમશઃ વધતી છે બરાબર ચલો બીજું વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી વિભાજ્ય વિભાજ્ય સંખ્યાઓની શ્રેણીમાં પહેલું તો 4 પછી 6 પછી 8 9 10 12 14 એમ અનંત સુધી આવશે અહીંયા થોડા એક્ઝામ્પલ્સ મે શ્રેણી બનાવી દીધી છે હવે આ શ્રેણીની અંદર આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ચલો જુઓ અહીંયા 64 16 32 8 અને ખાલી જગ્યા આવે છે ખાલી જગ્યામાં શું આવશે ચલો અહીંયા તમને આ ખાલી માત્ર આંકડાનો મતલબ છે કોઈ પણ આંકડા હોય બંને આ ગમે તે આંકડા એકબીજા સાથે સંબંધ દર્શાવતા હશે અહીંયા જુઓ તમને કઈ લાગે છે કે જો આ 64 અહીંયા જુઓ આ 64 એને હું 2 વડે ભાગું તો આ જવાબ 32 મળે એનો મતલબ કે આનો જવાબ મને અહીંયા આપેલો છે કેટલા વડે ભાગતા 2 વડે ભાગતા 64 ને 2 વડે ભાગું તો 32 મળે ચલો તો એ રીતે જો અહીંયા 16 ને 2 વડે ભાગું તો 8 મળે છે કે હા તો 16 ને 2 વડે ભાગીએ તો મને જવાબ કેટલો મળે 8 તો હવે કોનો વાંધો આવે 32 નો ચલો 32 ને 2 વડે ભાગો તો જવાબ કેટલો મળશે કેટલો જવાબ મળશે 16 તો જવાબ અહીંયા ખાલી જગ્યામાં શું આવશે 16 ચલો ખ્યાલ આવ્યો ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે અહીંયા જો 1 2 3 2 3 5 3 4 7 4 5 એ ખાલી જગ્યા હવે આની અંદર જોઈએ અહીંયા જો સૌપ્રથમ પહેલા આ બે ની જોડકી બનાવો આ 1 2 આ બે ની જોડકી બનાવી પછી આ તગડો એ એક ની સરખી થાય છે દેખાય છે ચલો 1 2 પછી શું તો કે 2 3 2 3 ની જોડકી બનાવો તો આ 5 તો એક ની સરખી થાય ચલો એટલે 2 3 આવી ગયા તો હવે શું છે 3 4 તો જો આ 3 4 ની જોડી બની તો આ 7 તો એક ની સરખી થાય દેખાય છે ક્રમશઃ એક ની સંખ્યા વધતી જાય પહેલી 3 એક ની સંખ્યા પછી 5 પછી 7 ચલો અહીંયા 3 4 આવી ગયા તો હવે અહીંયા 4 5 થશે તો હવે એક ની સંખ્યા કઈ આવે કઈ આવે 7 અને 7 આવી ગયા 7 પછી એક ની સંખ્યા કેટલી 9 એનો મતલબ એમ કે આ ની જવાબ શું આવશે 9 આવશે ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે જો એક્ઝામ્પલ નંબર 3 જુઓ 1/2 3/4 5/8 7/16 હવે આ એક્ઝામ્પલ માં તમે ધ્યાનથી જુઓ તો ઉપર ઉપર એટલે કે અંશમાં જો દરેક ક્રમશઃ એક ની સંખ્યા વધતી જાય છે તો 1 પછી 3 પછી 5 પછી 7 તો હવે સિમ્પલ છે કે અહીંયા શું આવે એક ની સંખ્યા 9 આવે પણ બાકાટાની અંદર જુઓ 2 છે અહીંયા 4 છે અહીંયા 8 છે અહીંયા 16 છે તમને કેમ લાગે છે 2 વડે ગુણીએ જુઓ આ 2 ને 2 વડે ગુણતા જવાબ આવે 4 4 ને 2 વડે ગુણતા 8 8 ને 2 વડે ગુણતા 16 તો 16 ને 2 વડે ગુણતા જવાબ કેટલો આવે 32 તો 9/32 આનો આન્સર થાય ઓકે ચલો જો દરેક આંકડાઓ એકબીજા સાથે સંબંધ દર્શાવતા હશે એટલે અને એ રીતે સંબંધ દર્શાવતા હશે કે જેમાં બધી જગ્યાએ સરખી રહેતી છે અહીંયા એક ની સંખ્યા તો માત્ર એક જ અહીંયા વચ્ચે એક ની સંખ્યા ના આવે અહીંયા 2 વડે ગુણ્યો તો 2 વડે જ ગુણવાનું પછી વચ્ચે 3 વડે ગુણવાનું નહીં ઓકે ચલો આ એક્ઝામ્પલ લઈએ હવે જુઓ 84 72 60 ખાલી જગ્યા 36 તમને દેખાય છે જો અહીંયા 84 છે પછી અહીંયા 72 છે 60 ખાલી જગ્યા પછી 36 આપ્યા તો એક અહીંયા શરત આપણે મૂકી શકીએ જુઓ એવું વિચારી શકીએ કે અહીંયા આ 12 આ 12 ના ઘડિયામાં 84 આવે 12 ના ઘડિયામાં ક્યારે 84 થાય તો 12 સિત્તા 84 થાય ચલો એ રીતે અહીંયા 72 છે તો 12 6 72 થાય ચલો અહીંયા 60 છે તો શું થશે તો કે 12 5 60 થાય હા ચલો તો ખાલી જગ્યા અને અહીંયા જોવા 36 છે તો 12 તરી 36 થાય તો હવે જો ક્રમશઃ ઘટતો ઘડિયો આવે દેખાય છે 7 6 5 અહીંયા ખાલી જગ્યા શું આવશે 12 4 તો 12 6 48 તો આન્સર
આન્સર આપણો શું થશે 48 ઓકે ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 4 8 12 16 અને ખાલી જગ્યા આવે છે ચલો આની અંદર શું કરીશું તો જુઓ અહીંયા 4 4 નો ગણ્યો છે 4 કા 4 4 નું 8 4 તરી 12 14 14 16 તો ખાલી જગ્યા શું આવે 4 5 20 તો ખાલી જગ્યા માં જવાબ શું આવશે આપણો 20 ચલો એ રીતે અહીંયા જુઓ 1 પછી 8 પછી 27 પછી 64 અને ખાલી જગ્યા આવે છે હવે ખાલી જગ્યા માં જુઓ અહીંયા 1 અહીંયા તમને પૂર્ણ ઘન ની આ શ્રેણી આપી છે પૂર્ણ ઘન જુઓ 1 નો ઘન કરીએ તો જવાબ 1 આવે રાઈટ ચલો આ અહીંયા તો કે 2 નો ઘન કરો 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 આવી ગયો આ ઓકે ચલો તો અહીંયા 3 નો ઘન 27 આવે છે તો ત્યાં તો એ ચેક કરી આપણે ચલો 3 3 નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 9 તરી 27 આ આવે છે ચલો તો 64 તો 64 ની અંદર આપણે 4 નો ઘન આવવો જોઈએ તો 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 4 16 16 4 64 હા તો હવે સિમ્પલ ખ્યાલ આવી ગયો તો અહીંયા શું આવશે 5 નો ઘન એટલે 5 નો ઘન કરીએ 5 નો ઘન એટલે શું થાય તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પાય 5 25 25 25 125 તો ખાલી જગ્યા શું આન્સર આવે 125 ચલો અહીંયા નીચે જુઓ હવે એક્ઝામ્પલ નંબર 7 16 25 36 ખાલી જગ્યા આવી જાય તો અહીંયા જુઓ આ બધાના વર્ગો આપેલા છે મગજમાં વિચારવાનું જો વિચાર આ 16 છે તો કે આ 4 નો વર્ગ શું થાય તો હવે આ 25 તો કોનો વર્ગ 25 થાય તો કે 5 નો વર્ગ 25 થાય 36 તો કોનો વર્ગ થાય 6 નો વર્ગ થાય સોરી વર્ગ તો અહીંયા શું આવે 4 5 6 તો અહીંયા શું આવે 7 નો વર્ગ 7 નો વર્ગ શું થાય એ તમારો જવાબ 7 નો વર્ગ થશે 49 ઓકે તો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવી બધી અવનવી બધી શ્રેણીઓ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મેં મૂકેલી છે જેમાં એ લિંક તમે ઓપન કરીને જોઈ લેજો એમાં ઘણી બધી શ્રેણીઓ મૂકેલી છે અને એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરજો જો કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેને આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન